70 વર્ષના દિનેશ પરમાર ભારતીય મૂળના અમેરિકી નાગરિક છે. તે ન્યૂયોર્કમાં રહે છે. અમેરિકા આવ્યા પછી તેમણે 30 વર્ષ સુધી ન્યૂયોર્કના ગ્રાઉન્ડ રેલવે વિભાગમાં નોકરી કરી. હવે દિનેશ પરમાર નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. અમેરિકાના ઘણા શહેરોમાં ભારતીય મૂળના લાખો લોકો 65 વર્ષની ઉંમર બાદ નિવૃત્ત જીવન વિતાવે છે. તેમના બાળકો પોતાના જીવનમાં વ્યસ્ત છે અને તેમને પોતાના માતા પિતા સાથે સમય વિતાવવાની તક ભાગ્યે જ મળે છે. ન્યૂયોર્કમાં રહેતા આવા જ લોકો માટે ભારતીય મૂળની સંસ્થા ઇન્ડિયા હોમે ખાસ મનોરંજન કેન્દ્રો બનાવ્યા છે. ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને વૃદ્ધો માટે અહીં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બુઢાપા આતા હૈ તબ ફ્રેન્ડ ભી કમ હોતે ઓર ઘર મેં અકેલે બેઠે રિટાયર હોને કે બાદ ઘર મેં અકેલે બેઠે રહેતે તો બોર હો જાતે અભી હમારી એ ઉંમર મેં તો હમારે લીએ એક બહોત એ અચ્છી એક્ટિવિટી છે ઓર હમ લોગ ઉસે એન્જોય કરતે હૈ. સની સાઇટના આ સિનિયર સિટીઝન સેન્ટરમાં ભારતીય મૂળના વૃદ્ધોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ થાય છે. કિસી જાત કા કોઈ ફરક નહીં પડતા, ભાષા કો કોઈ ફરક નહીં, ઓર મિલતે હૈ ફિર કોઈ પ્રેયર હોતી હૈ, અલગ અલગ તરહ કે ડોક્ટર્સ આતે હૈ, સ્પીકર્સ આતે હૈ, જો હમે નહીં સમજ આતી બાત વો હમે સમજાતે હૈ, હમે હેલ્પ કરતે હૈ, તો હમ લોગ ખુશ રહેતે હૈ. 1960ના દાયકા પછી ભારતથી અમેરિકા આવનાર લોકોની સંખ્યા સતત વધી છે. હાલ ભારતીય મૂળના અંદાજે 30 લાખ લોકો અમેરિકામાં વસે છે. અમેરિકા કી ગેર સરકારી સંસ્થા સેન્ટર ફોર અર્બન ફ્યુચર કે અનુસાર 2010 ઓર 2015 કે બીચ ન્યૂયોર્ક મેં રહેને વાલે એસે બૂઢે લોગો કી જિનકી ઉમ્ર 65 વર્ષ સે ઝ્યાદા હૈ ઓર ઉનકા જન્મ અમેરિકા સે બહાર હુઆ હૈ, ઉનકી સંખ્યા મેં 80% બઢોતરી હુઈ ઓર ઉનમેં સે ભારતીય મૂળ કે જો લોગ હૈ ઉનકી સંખ્યા મેં બઢોતરી 87% હુઈ. ઇન્ડિયા હોમના ડિરેક્ટર અને સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર વસુંધરા કાલાસાપુડી ભારતીય સમુદાયના વૃદ્ધોની માનસિકતા વિશે વાત કરે છે. ઇન્ડિયન કલ્ચર વી ઓલવેઝ ભારતીય સંસ્કૃતિમાં અમે હંમેશા વિચારીએ છીએ કે અમારે અમારા માતા પિતાનું ધ્યાન રાખવાનું છે, તેઓ અમારી જવાબદારી છે, કારણ કે તે આપણને મોટા કરે છે, ભણાવે છે, એટલે આપણી જવાબદારી બને છે કે આપણે તેમનું ધ્યાન રાખવાનું છે. પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે તમારી પાસે ગમે તેટલું મોટું ઘર હોય, વૃદ્ધોને લાગે છે કે તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, પરંતુ હવે લોકો સમજે છે અને કેટલાક વડીલોના બાળકો તરફથી અમને સહકાર પણ મળે છે. વર્ષ 2009થી શરૂ થયેલા ઇન્ડિયા હોમના ન્યૂયોર્કમાં હાલ 4 સેન્ટર ચાલી રહ્યા છે, જ્યાં અંદાજે 1500 જેટલા સભ્યો છે. હવે આ સાંસ્કૃતિક કેન્દ્રોની માંગ વધી રહી છે અને સંચાલકોનું માનવું છે કે હજુ ઓછામાં ઓછા આવા 20 સેન્ટર્સની જરૂર છે.